પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તંત્ર દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભાની ચૂંટણી કોરોનાના કહેર વચ્ચે 17મી તારીખના રોજ યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં 329 જેટલા મતદાન મથકો આવેલા છે। સરકારી વિનયન કોલેજ ખાતે મતદાન મથકના સ્ટાફને ચૂંટણીની સામગ્રી તેમજ ઈવીએમ મશીન સાથે રવાના કરવામાં આવ્યો હતો। ચૂંટણી અધિકારી સીડી રાઠવાએ જણાવ્યું હતું કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સાથે મતદાન મથકના સ્ટાફને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે। કોલેજ ખાતે જિલ્લા પોલીસ વડા લીનાબેન પાટીલે પણ મુલાકાત લીધી હતી। તેઓએ મતદાન મથક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ ડીવાયએસપી સહિતનો 1000થી વધુ પોલીસનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે। જિલ્લામાં કોરોનાના કારણે પરિસ્થિતિને હાહાકાર મચાવી રહી છે। કોરોનાની મહામારી વચ્ચે યોજાયેલ રહેલ પેટા ચૂંટણીને લઈ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરેક મતદાન મથકોના કર્મચારીઓને અપાઈ ખાસ કોવિડ કીટ, જેમાં થર્મલ ગન, હેન્ડ સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવ્ઝ, કેસ શિલ્ડ, પીપીઈ કીટ સહિતની સામગ્રી આપવામાં આવી રહી છે। આમ ચૂંટણીમાં જોતરાયેલા કર્મચારીઓ કોરોના સંક્રમણ નહીં થાય તે માટે તંત્રએ આ વખતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રિતેશ દરજી, ZS TV, પંચમહાલ। મોરવા હડફ પેટા ચૂંટણી અનુસંધાને હાલમાં અહીંયા ડિસ્પેચિંગની કાર્યવાહી થઈ રહી છે મોરવા સાયન્સ કોલેજ હેઠળ। અહીંથી આજે અલગ અલગ રૂટ પર ઈવીએમ છે એ પોતપોતાના ડેસ્ટિનેશન પર પહોંચશે પોલીસ બંદોબસ્ત સાથે। અમારી તમામ સેક્ટર પોલીસ મોબાઈલો પણ અત્યારે રૂટ પર ફરવા માંડી છે અને ઈવીએમનું સુરક્ષા સાથે ડિસ્પેચિંગ ચાલુ થઈ ગયું છે। સમગ્ર બંદોબસ્ત છે એ લગભગ 2 DYSP, 6 PSI, 6 PI અને 1000 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો અને CAPFના જવાનો સાથે